હેલો એવરીવન, આ વિડીયોની અંદર આપણે ઓપરેટર પ્રિસિડન્સ અને એસોસિએટિવિટી વિશે સ્ટડી કરીશું. આ બંને વસ્તુ વિશે સ્ટડી કરતા પહેલા આપણે નોર્મલ એરિથમેટિક એક્સપ્રેશનને સી ની અંદર કેવી રીતે લખી શકાય એ જોઈએ. તો સૌ પ્રથમ આપણું એરિથમેટિક એક્સપ્રેશન છે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ ક્રોસ બી માઇનસ સી, જેને આપણે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ બી માઇનસ સી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મલ્ટીપ્લિકેશન નો સિમ્બોલ આપણો સ્ટાર હોવાથી એ મૂકેલો છે, ક્રોસ મૂકી શકીએ નહીં આપણે. ત્યારબાદ સેકન્ડ એક્સપ્રેશન છે, એની અંદર આપણે એવું લખ્યું છે કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એમ પ્લસ એન માઇનસ એક્સ માઇનસ વાય. હવે આ જે ઇન્ટુ છે, અહીંયા આગળ આપણે ઇન્ટુ નો સિમ્બોલ મૂકેલો નથી એરિથમેટિક એક્સપ્રેશનમાં, પરંતુ જયારે આપણે સી ની અંદર એ વસ્તુ લખવા જઈએ છીએ ત્યારે આપણે ઇન્ટુ નો સિમ્બોલ મૂકવો પડે છે. ત્યારબાદ આપણું વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ બી ડિવાઇડ બાય સી, તો એ જ વસ્તુ આપણે અહીંયા લખી છે કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ બી ડિવાઇડેડ બાય સી. ત્યારબાદ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ફાઇવ ઝેડ સ્ક્વેર પ્લસ થ્રી ઝેડ પ્લસ ટુ, એ જ વસ્તુ આપણે અહીંયા લખી છે કે ઝેડ સ્ક્વેર છે અને આપણે ઝેડ ઇન્ટુ ઝેડ લખ્યું છે અને એનું મલ્ટીપ્લિકેશન ફાઇવ સાથે થયું હોવાથી આપણે ફાઇવ ઇન્ટુ ઝેડ એવું લખ્યું છે પ્લસ થ્રી ઝેડ પ્લસ ટુ એવું લખેલું છે. અને લાસ્ટમાં વાય ઇઝ ઇક્વલ્સ ટુ x plus z divided by x plus 2z, એ જ વસ્તુ અહીંયા આગળ આપણે લખી છે x plus z divided by x plus 2 into z. તો અલ્ટિમેટલી જે આપણે એરિથમેટિક એક્સપ્રેશનમાં મલ્ટીપ્લિકેશનનો કોઈ સિમ્બોલ મૂકતા હતા નતા, એ જ આપણે અહીંયા આગળ મૂકવાનો હોય છે. એનો મતલબ એ થયો કે જ્યારે આપણે c એક્સપ્રેશન લખીએ છીએ ત્યારે આપણે દરેકે દરેક સિમ્બોલ મૂકવા પડે છે. હવે આ એક્સપ્રેશન ને આપણે ઇવાલ્યુએટ કરવા જઈએ તો અહીંયા આગળ આપણે એક એક્સપ્રેશન લીધું છે કે a માઇનસ b ઇન્ટુ c, જેમાં આપણે a ની વેલ્યુ 15, b ની વેલ્યુ 5 અને c ની વેલ્યુ 3 એઝ્યુમ કરેલી છે. હવે આ આપણું એક્સપ્રેશન બે રીતે ઇવાલ્યુએટ થઈ શકે છે, જેમાં આપણે પહેલા મલ્ટીપ્લિકેશન ને ઇવાલ્યુએટ કરીએ છીએ અને ત્યારબાદ સબટ્રેક્શન ને ઇવોલ્યુટ કરે છે, અને સેકન્ડ મેથડમાં આપણે પહેલા સબટ્રેક્શન ને ઇવોલ્યુટ કરીએ છીએ અને ત્યારબાદ મલ્ટીપ્લિકેશન ને ઇવોલ્યુટ કરે છે. તો આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે એવું લખ્યું છે કે જો મલ્ટીપ્લિકેશન ને ઇવોલ્યુટ કરવા જઈએ તો 5 ઇન્ટુ 3 આપણને 15 આપે છે અને 15 માઇનસ 15 આપણને 0 આપે છે. ત્યારબાદ 15 સેકન્ડ કેસમાં 15 માઇનસ 5 આપણે સબટ્રેક્શન પહેલા એક્ઝિક્યુટ કરતા હોવાથી 15 માઇનસ 5 આપણને 10 આપે છે, 10 ઇન્ટુ 3 આપણને 30 આન્સર આપે છે. દેટ મીન્સ આપણને એક જ એક્સપ્રેશન માટે અલગ અલગ આન્સર મળે છે, જે તદ્દન ખોટું છે. તો આપણું સી કમ્પાઇલર આ જ એક્સપ્રેશનને કેવી રીતે ઇવોલ્યુટ કરશે? તો જ્યારે પણ આપણે સી કમ્પાઇલરની મદદથી આને ઇવોલ્યુટ કરવા જઈશું તો એ સ્ટારને પહેલાં એક્ઝિક્યુટ કરશે અને ત્યારબાદ સબટ્રેક્શનને એક્ઝિક્યુટ કરશે. તો એનો મતલબ એ થયો કે આપણી મેથડ વન છે આપણને સાચો આન્સર આપે છે અને મેથડ ટુ આપણને ખોટો આન્સર આપે છે. તો હવે જ્યારે પણ આપણે કોઈ પણ એક્સપ્રેશનની અંદર સ્ટાર અને સબટ્રેક્શન એટલે કે મલ્ટીપ્લિકેશન અને સબટ્રેક્શન લેવા જઈશું, એ વખતે સ્ટાર હંમેશા પહેલા એક્ઝિક્યુટ થશે અને એ જ વસ્તુ આપણને ઓપરેટરની પ્રિસિડન્સ એટલે કે પ્રાયોરિટી તરફ લઈ જાય છે. તો એનો મતલબ એ થયો કે આપણું સ્ટારની પ્રાયોરિટી માઇનસ એટલે કે સબટ્રેક્શનની પ્રાયોરિટી કરતા વધારે છે. આ ઉપરાંત સ્ટારની સાથે સાથે એટલે કે મલ્ટીપ્લિકેશનની સાથે સાથે ડિવાઇડ અને મોડ્યુલોની પ્રાયોરિટી પણ હાયર છે, જ્યારે એડિશન અને સબટ્રેક્શનની પ્રાયોરિટી આ બંને આ ત્રણે કરતા કમ્પેરેટિવલી ઓછી છે. હવે આપણે એક બીજું એક્સપ્રેશનને ઇવોલ્યુસ કરવા જઈએ તો બીજું એક્સપ્રેશન આપણે એવું છે કે એ ડિવાઇડેડ બાય બી ડિવાઇડેડ બાય સી, જ્યાં આગળ આપણે એ ની વેલ્યુ 15, બી ની વેલ્યુ 5, 4 અને સી ની વેલ્યુ 2 લીધેલી છે. તો અહીંયા આગળ આપણા બે વખત આપણે ડિવાઇડ ઓપરેટર કરેલું છે, તો આપણે નેચરલ કેસમાં આપણો પ્રશ્ન થાય કે કયું ડિવાઇડ ઓપરેટર પહેલા ઇવોલ્યુટ થાય. તો આપણે અહીંયા આગળ એવું ચેક કર્યું છે કે પહેલા પાછળવાળું ઇવોલ્યુશન કરીએ તો 4 ડિવાઇડેડ બાય 2 આપણને 2 આન્સર આપે છે અને ત્યારબાદ આગળવાળું એટલે કે 16 ડિવાઇડેડ બાય 2 આપણને 8 આન્સર. હવે આપણે આગળવાળું ઇવોલ્યુશન છે એ પહેલા કરીએ તો 16 ડિવાઇડેડ બાય 4 આપણને 4 આન્સર આપે છે અને 4 ડિવાઇડેડ બાય 2 આપણને 2 આન્સર આપે છે. તો અહીંયા આગળ ફરીથી આપણા બે આન્સર આવ્યા. તો હવે આ બે આન્સર
જે આયા છે એમાંથી કોઈ એક જ આન્સર સાચો હોઈ શકે છે. તો આ કેસમાં આપણું સી કમ્પાઇલર શું એક્ઝિક્યુટ કરશે? તો આપણું સી કમ્પાઇલર લેફ્ટ વાળા ડિવાઈડને પહેલા ઓપરેટ કરશે અને રાઈટ વાળા ડિવાઈડને પછી ઓપરેટ કરશે. તેનો મિનિંગ એ થયો કે આપણી મેથડ ટુ છે એ અહીંયા આગળ સાચી બને છે, જ્યારે મેથડ વન છે આપણી ખોટી છે. અને આ જ વસ્તુ આપણને ઓપરેટરની એસોસિએટિવિટી તરફ લઈ જાય છે. એટલે હવે આ એસોસિએટિવિટી આપણે જોવા જઈએ તો સ્ટાર, ડિવાઇડ અને મલ્ટીપ્લિકેશન, સોરી મોડ્યુલો, અને ત્યારબાદ એની પ્રાયોરિટી, સોરી એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઈટ, એટલે કે પહેલા લેફ્ટ વાળું એક્ઝિક્યુટ કરવાનું અને ત્યારબાદ રાઈટ વાળું એક્ઝિક્યુટ કરવાનું. સેમ વે પ્લસ અને માઇનસની એસોસિએટિવિટી પણ લેફ્ટ ટુ રાઈટ, એટલે કે એમાં પણ આપણે લેફ્ટ વાળું પહેલા ઇવેલ્યુએટ કરવાનું અને ત્યારબાદ રાઈટ વાળું ઇવેલ્યુએટ કરવાનું. હવે આ બંનેની આપણે ડેફિનેશન તરફ મૂવ થઈએ તો પ્રિસિડન્સ એ એક એવી વસ્તુ છે કે આપણે એક જ એક્સપ્રેશનમાં અલગ અલગ જાતના ઓપરેટર્સ ઇન્વોલ્વ હોય તો એની અંદરથી કયા ઓપરેટર્સની પહેલા ઇવોલ્યુટ કરવો, એટલે કે તમારા ઓપરેટર્સનો ઓર્ડર નક્કી કરે છે કે આ ઓર્ડરની અંદર જ આપણા ઓપરેટર્સ ઇવોલ્યુટ થશે. જ્યારે એસોસિએટિવિટી છે એ આપણું એ ડિસાઈડ કરીને આપે છે કે જ્યારે સેમ પ્રિસિડન્સ વાળા ઓપરેટર્સ ઇન્વોલ્વ હોય તો એની અંદરથી કોની ઇવોલ્યુશન પહેલું કરવું, એનો ઓર્ડર તમારું એસોસિએટિવિટી નક્કી કરીને આપે છે. હવે આ જ વસ્તુને આપણે એક પ્રેસિડેન્સ અને એસોસિએટિવિટી ટેબલ સાથે સમજીએ તો અહીંયા આગળ આપણને રેન્ક 1 થી લઈને 15 સુધી આપેલા છે, જેમાં રેન્ક 1 છે એ હાઈએસ્ટ પ્રેસિડેન્ટ વાળો છે, જ્યારે રેન્ક 15 છે એ લોએસ્ટ પ્રેસિડેન્ટ વાળો છે. એટલે કે કોઈ પણ એક્સપ્રેશનની અંદર રેન્ક 1 વાળું પહેલા એક્ઝિક્યુટ થશે, જ્યારે રેન્ક 15 વાળું લાસ્ટમાં એક્ઝિક્યુટ થશે. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો પહેલા ઓપરેટર આપણા છે રાઉન્ડ બ્રેકેટ્સ એન્ડ સ્ક્વેર બ્રેકેટ્સ. રાઉન્ડ બ્રેકેટ એ ફંક્શન કોલ એઝ વેલ એઝ કોઈ પણ લોઅર પ્રાયોરિટી વાળા ઓપરેટરને હાયર પ્રાયોરિટી આપી હોય ત્યારે યુઝમાં લેવામાં આવે છે, અને સ્ક્વેર વાળા બ્રેકેટ છે એ એરેની ઇન્ડેક્સિંગ માટે યુઝમાં લેવામાં આવે છે, જે આપણે એરેના ચેપ્ટરમાં ભણીશું. આ બંનેની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઈટ છે, એટલે કે પહેલા લેફ્ટ વાળું એક્ઝિક્યુટ થાય અને ત્યારબાદ રાઈટ વાળું એક્ઝિક્યુટ થાય. હવે એની પછી તમે અહીંયા જોઈ શકો છો કે પ્લસ માઇનસ, પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, લોજિકલ નોટ, વન્સ કોમ્પ્લિમેન્ટ, ઇનડાયરેક્શન ઓપરેટર, એડ્રેસ ઓફ ઓપરેટર, સાઇઝ ઓફ ઓપરેટર અને ટાઈપ ઓપરેટરનો સમાવેશ થાય છે. આ દરેકે દરેક ઓપરેટર જે અહીંયા ઇન્વોલ્વ છે એ બધે બધા ઓપરેટર યુનરી છે, અને આ યુનરી ઓપરેટરની પ્રાયોરિટી સેકન્ડ રેન્ક ઉપર આવે છે, એટલે કે સેકન્ડ હાઈએસ્ટ પ્રાયોરિટી એ ધરાવે છે. અને એનું એક્ઝિક્યુશન ખાસ ધ્યાનમાં રાખવાનું કે રાઈટ ટુ લેફ્ટ હોય છે. ત્યારબાદ આપણા એરિથમેટિક ઓપરેટર સ્ટાર, ડિવાઈડ અને મોડ્યુલો આવે છે, અને એના પછીના બીજા બે એરિથમેટિક ઓપરેટર જે પ્લસ અને માઇનસ આવે છે, એની પ્રાયોરિટી, બંનેની પ્રાયોરિટી લેફ્ટ ટુ રાઈટ છે, જે આપણે આગળ હમણાં જોઈ હતી. ત્યારબાદ આપણા બીટવાઇઝ લેફ્ટ શિફ્ટ અને બીટવાઇઝ રાઈટ શિફ્ટ છે, જે પણ લેફ્ટ ટુ રાઈટ એક્ઝિક્યુટ થાય છે. ત્યારબાદ રિલેશનલ ઓપરેટર લેસ ધેન ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ, એ પણ લેફ્ટ ટુ રાઈટ એક્ઝિક્યુશન. ત્યારબાદ રિલેશનલ ઓપરેટર ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, એ પણ લેફ્ટ ટુ રાઈટ એસોસિએટિવિટી ધરાવે છે. ત્યારબાદ બીટવાઇઝ એન્ડ, બીટવાઇઝ એક્સઓર અને બીટવાઇઝ ઓરનો સમાવેશ થાય છે, એ પણ લેફ્ટ ટુ રાઈટ એસોસિએટિવિટી ધરાવે છે. ત્યારબાદ આપણા લોજિકલ એન્ડ અને લોજિકલ ઓર, એ આપણા લેફ્ટ ટુ રાઈટ એસોસિએટિવિટી ધરાવે છે. ત્યારબાદ આપણો ટર્નરી ઓપરેટર જે રાઈટ ટુ લેફ્ટ એસોસિએટિવિટી ધરાવે છે, આપણો ટર્નરી ઓપરેટર છે. ત્યારબાદ આપણા અસાઇનમેન્ટ્સ ઓપરેટર્સ છે, અને એ અસાઇનમેન્ટ ઓપરેટરની અંદર શોર્ટ એન્ડ ઓપરેટરનો પણ સમાવેશ કરેલો છે. તો આ દરેકે દરેક પણ આપણા રાઈટ ટુ લેફ્ટ એસોસિએટિવિટી ધરાવે છે. તો એનો મતલબ એ થયો કે આપણે જેટલા પણ યુનરી ઓપરેટર્સ ભણ્યા, ટર્નરી ઓપરેટર ભણ્યા
અને અસાઇનમેન્ટ અને શોર્ટ હેન્ડ ઓપરેટર ભણ્યા. એ ત્રણે ત્રણની એસોસિએટિવિટી રાઈટ ટુ લેફ્ટ છે, બાકીના દરેકે દરેક ઓપરેટરની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઈટ છે. હવે આ બધા જ ઓપરેટર એક સાથે કોઈ એક્સપ્રેશનમાં ઇન્વોલ્વ હોય તો એક્સપ્રેશનનું ઇવોલ્યુશન કેવી રીતે થાય એ જોઈએ. તો પહેલા આપણે એરિથમેટિક એક્સપ્રેશનનું ઇવોલ્યુશન જોઈએ. તો અહીંયા આગળ એક એક્સપ્રેશન આપ્યું છે જેમાં આપણે એ ની વેલ્યુ 18, બી ની વેલ્યુ 6 અને સી ની વેલ્યુ 4 એઝ્યુમ કરેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે લખ્યું છે કે એ માઇનસ બી ડિવાઇડેડ બાય 2 પ્લસ સી ઇન્ટુ 3 માઇનસ 1. તો અહીંયા આગળ આપણે માઇનસ ડિવાઈડ મલ્ટીપ્લિકેશન પ્લસ અને માઇનસ ટોટલ 5 ઓપરેટર ઇન્વોલ્વ થયા છે, જેમાંથી માઇનસ છે એ 2 વખત ઇન્વોલ્વ થયેલું છે. હવે આપણે આગળ જોયું હતું કે આની પ્રાયોરિટી આપણી હાયર હોય છે, એટલે એનો મતલબ એ થયો કે ડિવાઈડ વાળું ઓપરેશન અને મલ્ટીપ્લિકેશન વાળું ઓપરેશન આપણું પહેલા એક્ઝિક્યુટ થાય. બંનેની પ્રાયોરિટી સેમ હોવાથી આપણે એસોસિએટિવિટી ધ્યાનમાં લેવાની હોય છે, અને એસોસિએટિવિટીની અંદર લેફ્ટ ટુ રાઈટ એસોસિએટિવિટી હોવાથી આપણું બી ડિવાઇડેડ બાય 2 પહેલા એક્ઝિક્યુટ થશે. તો બી ડિવાઇડેડ બાય 2 નો આન્સર આપણે જોઈએ તો 6 ડિવાઇડેડ બાય 2 3 આન્સર આપે છે, અને ત્યારબાદ 4 ઇન્ટુ 3 આપણને 12 આન્સર આપે છે. હવે આપણી પાસે માઇનસ પ્લસ અને માઇનસ 3 છે જેની પ્રાયોરિટી સરખી છે, એટલે હવે આપણે ફરીથી એની એસોસિએટિવિટી ધ્યાનમાં લેવાની, અને એસોસિએટિવિટી ધ્યાનમાં લેવા જઈએ છીએ ત્યારે જે લેફ્ટમાં આવે એની પહેલા એક્ઝિક્યુટ કરવાનું. તો 18 માઇનસ 3 આપણને 15 આપે છે, ત્યારબાદ 15 પ્લસ 12 આપણને 27 આપે છે, અને 27 માઇનસ 1 આપણને 26 આન્સર આપે છે. હવે એનું એ જ એક્સપ્રેશન છે, પણ એની અંદર આપણે બ્રેકેટ મૂકી દઈએ છીએ. તો હમણાં જોયું એમ કે બ્રેકેટની પ્રાયોરિટી સૌથી હાઈએસ્ટ હોવાથી પહેલા બ્રેકેટ વાળું ઇવાલ્યુટ થશે. તો 18 માઇનસ 6 આપણને 12 આન્સર આપે છે, ત્યારબાદ 2 પ્લસ 4 આપણને 6 આન્સર આપે છે. હવે આપણી પાસે ડિવાઈડ મલ્ટીપ્લિકેશન અને માઇનસ છે, તો ડિવાઈડ અને મલ્ટીપ્લિકેશનની પ્રાયોરિટી સરખી હોવાથી એની એસોસિએટિવિટી જોવી પડે, અને એસોસિએટિવિટી એની લેફ્ટ ટુ રાઇટ હોવાથી પહેલા ડિવાઈડ એક્ઝિક્યુટ થાય. તો 12 બાય 6 આપણને 2 આપશે આન્સર, ત્યારબાદ 2 ઇન્ટુ 3 આપણને 6 આન્સર આપશે, અને 6 માઇનસ 1 આપણને 5 આન્સર આપશે. અહીંયા આગળ આપણે એક નોટ લખેલી છે કે જેની અંદર આપણે એવું લખ્યું છે કે બ્રેકેટની પ્રાયોરિટી સૌથી હાઈએસ્ટ હોય છે કોઈ પણ ઓપરેટર કરતા. હવે આપણે એક મિક્સ્ડ મોડ ઓપરેશન એક્સપ્રેશન જોઈએ, તો એની અંદર કોની પ્રાયોરિટી વધારે અને કોની પ્રાયોરિટી ઓછી જોઈએ. તો અહીંયા આગળ આપણે ફરીથી એ ની વેલ્યુ 18, બી ની વેલ્યુ 6 અને સી ની વેલ્યુ 4 લીધેલી છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણે એરિથમેટિક પ્લસ ઓપરેટર 2 વખત લીધેલો છે, ત્યારબાદ આપણે લોજિકલ ઓપરેટર એન્ડ, લોજિકલ ઓપરેટર ઓર લીધેલા છે, ત્યારબાદ આપણે રિલેશનલ ઓપરેટર લેસ ધેન અને લેસ ધેન ઇક્વલ્સ ટુ પણ લીધેલા છે. તો એનો મતલબ એ થયો કે આ એક્સપ્રેશનની અંદર આપણે ટોટલ 6 ઓપરેટર ઇન્વોલ્વ છે. તો આ 6 ઓપરેટરની અંદર પ્રાયોરિટી કોની વધારે આપી, તો આપણે જોઈએ તો પ્લસ ની પ્રાયોરિટી સૌથી પહેલા છે, ત્યારબાદ લેસ ધેન અને લેસ ધેન ઇક્વલ્સ ટુ ની છે, ત્યારબાદ એન્ડ ની છે, અને ત્યારબાદ ઓર ની છે. તો હવે આ જ વસ્તુ આપણે અહીંયા આગળ એક્સપ્રેશનમાં જોવા જઈએ તો પ્લસ ની પ્રાયોરિટી પહેલી, તો 18 પ્લસ 6 આપણને 24 આપ્યું, ત્યારબાદ 3 પ્લસ 4 આપણને 7 આપ્યું, એટલે પ્લસ આપણું ઇવાલ્યુટ થઈ ગયું. ત્યારબાદ આપણે રિલેશનલ ઓપરેટરની પ્રાયોરિટી છે લેસ ધેન અને લેસ ધેન ઇક્વલ ટુ, અને રિલેશનલ ઓપરેટરની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઈટ હોવાથી પહેલા લેફ્ટ ટુ રાઈટ પ્રમાણે એક્ઝિક્યુટ થાય. તો 4 લેસ ધેન 8 જે ટ્રુ છે, એ ટ્રુ હોવાથી આપણને આન્સર 1 આપે છે, અને ત્યારબાદ 6 લેસ ધેન ઇક્વલ્સ ટુ 7 જે પણ ટ્રુ હોવાથી આપણને આન્સર 1 આપે છે. હવે આપણી પાસે આ બંને ઓપરેટર પણ ઇવોલ્યુટ થઈ ગયા, તો બાકી રહ્યા લોજિકલ ઓપરેટર એન્ડ અને લોજિકલ ઓપરેટર ઓર. તો એ બંનેની અંદરથી લોજિકલ ઓપરેટર એન્ડની પ્રાયોરિટી વધારે હોવાથી આપણે પહેલા એ એક્ઝિક્યુટ કરીએ. તો 24 એન્ડ 1 આપણને આન્સર 1 આપશે, કેમ કે બંને નોન ઝીરો વેલ્યુ છે, એટલે આપણને આન્સર 1 મળ્યો, અને ત્યારબાદ 1 ઓર 1 જે આપણને આન્સર 1 આપશે, જે પરફેક્ટલી વેલિડ છે.
આવી જ રીતે તમે તમારી જાતે પણ બધા એક્સપ્રેશન બનાવી અને એની પ્રાયોરિટી કેવી રીતે સેટ થાય છે એ જોઈ શકો છો, અને ત્યારબાદ એનો સી પ્રોગ્રામ બનાવી અને તમે એની સાથે ચેક કરી શકો છો. થેન્ક યુ.